જયંતી રવિનું કહેવું છે કે 4 થી 5 દિવસ ખૂબ જ મહત્વના છે. લોકો ઘરમાં જ રહે તે જરૂરી છે, છતાં લોકો જાણે કંઈ જ થયું જ નથી તે રીતે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ વાત છે રાજકોટની, જ્યાં શાક માર્કેટમાં ભારે ભીડ જોવા મળી. લોકો શાકભાજી ખરીદવા પડાપડી કરી રહ્યા છે. કોરોના વાયરસની સાવચેતીના પગલે શહેરમાં લોકડાઉનની સજ્જડ અસર જોવા મળી રહી છે. શહેરમાં જે રસ્તાઓ છે તે સુમસામ ભાસી રહ્યા છે, પરંતુ બીજી તરફ જે રાજકોટનું જૂના માર્કેટિંગ યાર્ડ કે જે શાકભાજીની હરાજી થઈ છે, ત્યાં આપ જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારની લોકડાઉનની અસર જોવા મળી રહી નથી. જે પ્રમાણે એક સામાજિક અંતર રાખવાની જરૂરિયાત હોય છે કે લોકો વચ્ચે ડિસ્ટન્સ રહે તેની જરૂરિયાત હોય છે, પરંતુ તે પ્રકારની કોઈ પણ સગવડતા છે તે અહીં જોવા મળી રહી નથી. યાર્ડના સત્તાધીશો છે તેમના દ્વારા પણ કોઈ પણ પ્રકારનું જે ખાસ પ્રબંધ કરવામાં આવ્યું નથી, ખાસ આયોજન કરવામાં આવ્યું નથી, અને તેને કારણે એકબીજા વચ્ચેનું અંતર પણ નથી. સાથે સાથે જે લેવડ દેવડ થઈ રહી છે તેને કારણે સંક્રમણની જે ભય છે તે જરૂરથી જોવા મળી રહ્યો છે. જે રીતે જોવા મળ્યું છે કે દિલ્હીના જમાતમાં જે કાર્યક્રમ યોજાયો અને ત્યાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા, અને તેને કારણે કોરોના છે તે વધારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. બીજી તરફ જે રાજકોટના જે યાર્ડ છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા છે. આ એકમાત્ર પ્લેટફોર્મ છે, આવા 4 અલગ અલગ પ્લેટફોર્મ છે, અને ત્યાં મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યા છે. લોકો જે એકબીજાની નજીક ઊભા છે ત્યારે સંક્રમણનો ભય જરૂરથી રહે છે. કોરોનાની સામેની જે લડાઈ છે તેમાં સામાજિક અંતર એ એકમાત્ર ઉપાય છે, ત્યારે જે વહીવટી વિભાગ છે તેમના દ્વારા આ અંગે કાર્યવાહી કરવી એટલી જ જરૂરી છે, અને નહીં તો જે કોરોનાનો ભય છે તે જરૂરથી વધારે ફેલાઈ શકે છે, અને જે જો કોઈ કોરોનાગ્રસ્ત વ્યક્તિ છે તે અહીં આવી જાય અને તે અજાણ્યા કોઈ વ્યક્તિને સ્પર્શ કરી લે, તેના કારણે સંક્રમણનો ભય પણ વધી શકે છે. કેમેરા પર્સન નિમાંશુ મકોડા સાથે મોહિત ભટ્ટ, TV9.